નમસ્કાર, અરાઉન્ડ ગુજરાતમાં સમાચારો સાથે હું છું ઝિલન. મારી સાથે જ અમારા સહયોગી નિશિત. સૌપ્રથમ વાત કરીએ રાજકોટની. પ્રવીણ તોગડિયાના કાફલાને અહીં અકસ્માત નડ્યો. ગોંડલ પાસે સામસામે કાર અથડાઈ. ઘટનામાં કોઈ જાનહાનિ નથી. તોગડિયાની કારને નુકસાન થયું છે, પરંતુ જાનહાનિ થઈ નથી. આ જે અકસ્માત સર્જાયો છે તે ગોંડલ પાસે સામસામે કાર અથડાવાથી થયો છે. આ વિશે વધુ જાણકારી માટે રક્ષિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી રક્ષિત, કેવી રીતે અકસ્માત સર્જાયો? જિલ્લાની ચોક્કસી કહી શકાય કે આજે વિશ્વ હિન્દુ નેતા જે પ્રવીણ તોગડિયા છે તે પોતે આજે જેતપુરથી રાજકોટ તરફ આવી રહ્યા હતા. આજરોજ રાજકોટના જામનગર રોડ ઉપર છે તે વિશ્વ હિન્દુ પરિષદનું જે આજે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તેમાં હાજરી આપવા માટે પ્રવીણ તોગડિયા છે તે રાજકોટ આવી રહ્યા છે. અને તે દરમિયાન જ્યારે તેઓ જેતપુરથી ગોંડલ આવી રહ્યા હતા તે સમય દરમિયાન જેતપુર અને ગોંડલ વચ્ચે છે તેમની જે કાફલો હતો તેમને અકસ્માત નડ્યો છે. ખાસ કરીને જે બે ગાડી છે તે ટ્રાફિકના કારણે છે તે એક સાથે અથડાઈ હતી અને તેના જ કારણે છે તે આ બંને કારની અંદર છે તે નુકસાન પહોંચ્યું છે. જો કે આ મામલાની અંદર છે તે કોઈ વ્યક્તિની જાનહાનિ નથી થઈ અથવા તો કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી તે મહત્વની વાત છે. પરંતુ આ જે બે ગાડી છે તે સામસામે અથડાઈ હતી અને તેના જ કારણે અત્યારે તેમના કાફલાને અકસ્માત સર્જાય છે અને તેમનું જે કાર્યક્રમ હતો તેમની અંદર તેઓ સમય કરતા થોડા મોડા પહોંચશે. જી આભાર રક્ષિત સમગ્ર જાણકારી આપવા માટે. તો સામસામે કાર અથડાઈ જેના કારણે અકસ્માત થયો છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તોગડિયાની કારને નુકસાન થયું છે.